સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા હિંમતનગરના નાદરી પેથાપુરના બાળકનું મોત નિપજ્યું હતું. તો બાળકના મોતને લઈને પરિવારજનો સહિત ગામજનો દ્વારા હાઈવે બ્લોક કર્યો હતો. પ્રાંતિજ હિંમતનગર પોલીસ દોડી આવી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. પ્રાંતિજના દલપુર પાસે આવેલ આશીર્વાદ હોટલ સામે હિંમતનગરના રણછોડપુરાના નાદરી પેથાપુરનો બાળક રણવીરસિંહ પ્રકાશજી ચૌહાણ, કે જે તેના કાકા દિલીપસિંહ સાથે તેની બહેન પુષ્પા તથા દિલીપસિંહની દીકરી ઉર્વશી સાથે બાઇક ઉપર દલપુર પાસે આવ્યા હતા, ત્યાં તેઓના સંબંધી પ્રાંતિજના બાલેશનાથી કિસ્મતસિંહ મકવાણા આવતા હોય તેઓને મળવા માટે દલપુર પાસે આવેલ આશીર્વાદ હોટલ સામે તેઓ સર્વિસ રોડ ઉપર સાઇડમાં ઊભા હતા. તે દરમિયાન ઓવરલોડ માટે ભરેલ ટ્રક નંબર GJ09AU7488નો ચાલક ફૂલ ફાસ્ટ બેદરકારી રીતે હંકારી લાવી સર્વિસ રોડ ઉપરની રોડની સાઇડમાં બે બહેનો સાથે ઉભેલ બાળક રણવીરસિંહ પ્રકાશજી ચૌહાણ આશરે ઉંમર વર્ષ 10ને અડફેટે લઈને ટક્કર મારી તેના માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું તો બાળકની ખોપરી ફૂટી ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અકસ્માતને લઈને સમાજના લોકો તથા સગા સંબંધીઓ દોડી આવ્યા હતા અને ટ્રકને રોકી પાડ્યો હતો. તો ટ્રકનો ચાલક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવી ટ્રક મૂકીને ભાગી ગયો હતો. તો અકસ્માતને લઈને પરિવારના સભ્યો સહિત સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવેલ લોકો દ્વારા હાઈવે જામ કર્યો હતો. તો પ્રાંતિજ પોલીસને સમાચાર મળતા જ તે પણ તાત્કાલિક દોડી આવી હતી અને હિંમતનગર એ ડિવિઝન તથા બી ડિવિઝન SOG LCB સહિત પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો મૃતક બાળકને પોલીસ દ્વારા PMRથી ખસેડવા જતાં તેની લાશને ઉઠાવવા દીધી ન હતી અને પરિવાર સહિત સગા સંબંધીઓ સમાજના લોકો રસ્તા વચ્ચે બેસી ગયા હતા અને ટ્રક ડ્રાઈવરને પકડી લાવવાની જીદ પકડી હતી. તો આખરે પોલીસ દ્વારા સમજાવટ બાદ બાળકની લાશને PMRથી મોકલી હતી. તો એકના એક પુત્રના મોતના સમાચાર મળતા જ માતા પિતા બેભાન થતાં બંને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતક બાળક રણવીરસિંહ ત્રણ ભાઈઓ વચ્ચે પણ એકના એક પુત્ર હતો. તો બાળક રણવીરસિંહના મોતને લઈને પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જીલ રાવલ, JNS TV, પ્રાંતિજ.